તસ્કરોના ત્રાસથી કંટાળીને રહીશોએ એક ખાસ કીમિયો બનાવ્યો. વાત છે પંચમહાલના ગોધરા શહેરની, જ્યાં તસ્કરોનો એટલો ત્રાસ વધ્યો કે દુકાનદારો વેપારીઓએ એક ખાસ યુક્તિ અપનાવી. વાત આશ્ચર્ય પ્રમાણે એવી છે, પણ આ દ્રશ્યો જ તેની સાક્ષી પૂરે છે. ગોધરાના કેટલાક દુકાનદારોએ તસ્કરો માટે દુકાન પર જ નોટિસ લગાવી. તસ્કરો માટે દુકાન પર નોટિસ અને નોટિસમાં દુકાનદારોએ તસ્કરોને સંબોધીને લખાણ લખ્યા કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં, દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખેલી છે, એટલું જ નહીં દુકાનમાં તોડફોડ કરવાથી કંઈ નહીં મળે અને મહેનત પાણીમાં જશે આવું લખવામાં આવેલું છે. શહેરના કાઝીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે. એક મહિને જીતના હુઆ તો ઇસકે હિસાબ સે હમને બોલા તાલા તોડા હૈ તો આપ મહેનત આપકી પાણી મેં જાયેગા. ઇસકે લિયે હમારા તાલા તોડને સે દો તાલા ટૂટા થા તો ઇસકી ફિર મેંને તાલા તો માર દિયે, છ તાલા લગતે હૈ ઉપર મેં તો ફિર દેખા સુબહ આકે જૈસા એસા હુઆ તો આપને હમારા પડોશી ને બોલા ફરિયાદ કરો. હમને બોલા ફરિયાદ કરને કોઈ જરૂરત નહીં હૈ, એ તાલા ટૂટા હૈ સામને વાલા કો બોલે કે આકે હૈ, આપ મહેનત કરેગા તો આપકા મહેનત પાણી મેં જાયેગા. મેરે દુકાન અવારનવાર અહીંયા આવું બનિયાત કરે છે અમારે કાજેડા વિસ્તારની અંદર, તો આનો કોઈ સોલ્યુશન નીકળે એવી અમારી અપીલ છે. સુરતના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી. લસણપુર ગામે દીપડાની લટારથી ભયનો માહોલ સર્જાયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો તેની મોજમાં રસ્તા પર લટાર મારી રહ્યો છે, જે તેની પાછળ આવતી પોલીસની ગાડીમાં બેઠેલા પોલીસ કર્મીએ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. મહુવા પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન લસણપુર ગામની સીમમાં મધ્યરાત્રિએ પોલીસની જીપ સામે અચાનક એક કદ્દાવર દીપડો આવી ચડ્યો હતો. દીપડો બિંદાસ રસ્તો ક્રોસ કરી બાજુના ઝાડી ઝાખરામાં પલાયન થઈ ગયો, ત્યારે વન્યજીવોના માનવ વસ્તી તરફના પ્રયાણ એ ભયાનક ખતરો પેદા કરી રહ્યા છે. ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે, ત્યારે મહુવા તાલુકામાં દીપડાની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો એ સ્થાનિક જનજીવન માટે ગંભીર બાબત જણાઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી સુરત જિલ્લામાં દીપડાના આંટા ફેરા વધી ગયા છે. સુરતના કામરેજમાં પણ દીપડાએ દહેશત બોલાવી. દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શિકારની શોધમાં દીપડો લટાર મારતો નજરે પડ્યો હતો. દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. સુરત જિલ્લામાં જે રીતે દીપડાની દહેશત વધી રહી છે, સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે. એક તસવીર સુરતના મહુવાની છે, તો બીજી તસવીર સુરતના કામરેજમાં છે. જંગલમાં જે રીતે દીપડાઓ આવી રહ્યા છે, હવે ખેતરોમાં જતા ખેડૂતો પણ ડરી રહ્યા છે, કારણ કે અવારનવાર દીપડા દેખાઈ રહ્યા છે. અને હવે સમય થઈ ગયો છે બ્રેક. ઠંડક, લોકોએ ગરમીથી લીધો હાશકારો. લાંબા વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદ પડતા વાપીના રસ્તાઓ થયા પાણી પાણી. ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડીમાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ. લોકોને બફારાથી મળી રાહત. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 90% ભરાઈ જતા તંત્ર એલર્ટ. ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં ન જવા અપાઈ સૂચના. રતનપર, જોરાવર નગર, વઢવાણ, મેમકા, ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના. રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 21 અને 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર. દાહોદના નાની લચ્છેલી ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસો. ગઈકાલે 10 બાળકોને તાવ, ઝાડા, ઉલટી થતા દાખલ કરાયા. 1 બાળકીનું શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં. ખેડાના માતર તાલુકાના સિંજવાડા ગામમાં ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટરમાં કાઢવી પડી અંતિમ યાત્રા. ઇમરજન્સી સમય 108 પર નથી થઈ શકતી પસાર. મિસમાર રસ્તાના કારણે સ્કૂલે જતા બાળકોને રાહદારીઓ પરેશાન. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ. કર્ણાટકના કબીની અને કૃષ્ણરાજા સાગર ડેમમાં છોડાયું પાણી. કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિકોને નદીના પટમાં અવરજવર પર લગાવાઈ રોક. આસામના દિબ્રુગઢમાં પૂરના પાણીથી અનેક ગામ તબાહ. ગ્રામજનો હજુ પણ પોતાનું ઘર છોડીને આશ્રય સ્થાનો અથવા ઊંચા મેદાનમાં રહેવા માટે મજબૂર. હજુ પણ પાણી અને ખોરાક માટે લોકોને હાલાકી. આસામના શિવસાગરમાં દિચાંગ અને દિરાઈ નદીના પૂરે વેર્યો વિનાશ. સેંકડો હેક્ટર જમીનમાં પાક બરબાદ. શાળાઓ, આરોગ્ય કેન્દ્રોમાં પૂરના પાણી યથાવત. રાજસ્થાનમાં મેઘતાંડવ યથાવત. બીકાનેરમાં પૂરની સ્થિતિ. બુંદી, જેસલમેર અને જોધપુરમાં પણ ભારે વરસાદના કારણે જળભરાવ. ધોલપુરમાં પાર્વતી ડેમ ઓવરફ્લો. સીકર, કરૌલી, કોટા, ટોંકમાં ભારે વરસાદથી જનજીવન બેહાલ.
રાજસ્થાનના ફાગીમાં માંદી ડેમનો પાડો તૂટ્યો. ડેમનું પાણી ગામમાં ફરી વળ્યું. ગામના રસ્તા ઉપર ડેમનું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાડો તૂટ્યાને 20 કલાક થયા હોવા છતાં પ્રશાસને સૂદ ન લેતા કામગીરી પર ઉઠ્યા સવાલ. રાજસ્થાનના બુંદી જિલ્લામાં વરસાદને કારણે ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ. 5 દિવસથી અવિરત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રીગંગાનગરમાં પડ્યો મુશળધાર વરસાદ. શહેરના રસ્તા થયા પાણી પાણી. સતત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન. રાજસ્થાનના ધોલપુરમાં પાર્વતી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમમાં પાણીની આવક વધતા પ્રશાસન એલર્ટ. પોલીસે લોકોને ડેમમાં નહાવા પર લગાવ્યો પ્રતિબંધ. રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદને પગલે બિસલપુર ડેમમાં પાણીની આવક વધી. બિસલપુર ડેમની જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી. આસપાસના ભીલવાડા, અજમેર, ચિત્તોડગઢના ગામોમાં અપાયું એલર્ટ. જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં સતત વરસાદ. ભાટ બસ્તી, ભીલ બસ્તી, રામપુરામાં પૂર જેવી સ્થિતિ. પ્રશાસને વિસ્તારને ખાલી કરાવ્યો. રામપુરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રાજસ્થાનના પોખરણમાં આ વર્ષે વરસાદે છેલ્લા 28 વર્ષનો તોડ્યો રેકોર્ડ. સારા વરસાદથી જળાશયો અને નદી નાળાઓમાં નવા નીર. સાલમ સાગર તળાવ ભરાતા સ્થાનિકો ખુશ. પોખરણમાં આ મહિનામાં જ રેકોર્ડ બ્રેક 19 ઇંચ વરસાદ નોંધાયો. બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂર. નદી પર બની રહેલા બ્રિજનો પિલર નદીમાં ધરાશાયી. સતત 3જી વાર ધરાશાયી થયો આ બ્રિજનો સ્લેબ. બિહારના ભાગલપુરમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. સુલતાનગંજમાં નમામી ગંગે ઘાટ ડૂબ્યો. નમામી ગંગે ઘાટની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. ઘાટથી મુખ્ય માર્ગ સુધી ગંગા નદીનું પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને પડી હાલાકી. ખેડાના કપડવંજમાં પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ પશુઓને બાંધી દેતા વિદ્યાર્થીઓ અટવાયા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ કરી દાદાગીરી. સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં ફેલાયો ભય. શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની પડી ફરજ. પોલીસે ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નબળી ગુણવત્તાના ગરનાળાથી સ્થાનિકો પરેશાન. રહીશોએ તંત્રને જાણ કરતા અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કર્યું સ્થળ નિરીક્ષણ. મંત્રી કેનાલ ખાતાના અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને આપી સૂચના. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ભરૂચની વિવિધ સોસાયટીઓમાં રેલી કાઢી વિરોધ. હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી LLBમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાની માંગ. 2.5 મહિનાથી એડમિશન પ્રક્રિયા અટકેલી. રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની દયનીય સ્થિતિ હોવાની રજૂઆત. પોરબંદર છાયાપાલિકામાં વિરોધ પ્રદર્શન. સફાઈ કામદારોના પગાર મુદ્દે સૂત્રોચ્ચાર. તહેવાર નજીક હોવાથી પગાર ચૂકવવા માંગ. કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો 4 માસનો પગાર બાકી. દાહોદના ઝાલોદમાં હિન્દુ સમાજ સંગઠને યોજી રેલી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર સામે વ્યક્ત કર્યો આક્રોશ. ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ. રાજકોટના જેતપુરમાં ન્યૂઝ 18 ના અહેવાલની અસર. રખડતા ઢોરના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું. પાલિકા તંત્રએ રોડ ઉપર રખડતા અને માલિકીવાળા ઢોર પકડવાની કામગીરી કરી શરૂ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ પોતાની સુરક્ષા વધારવા કરી માંગ. સિક્યુરિટી ગાર્ડની અછત સાથે સીસીટીવી કેમેરાના હાલ પણ બેહાલ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સયાજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની ખુલ્લી પોલ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતાર. દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર. ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટકાઈ. દાહોદના ઝાલોદમાં ડોક્ટર એસોસિએશનનો વિરોધ. મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો. કોલકાતામાં બનેલી ઘટનાના આરોપીને કડક સજા આપવા રજૂઆત કરાઈ. ગોધરા મેડિકલ એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. એક દિવસે હડતાળ કરી ઇમરજન્સી સેવા સિવાયની કામગીરીથી રહ્યા અડગા. કોલકાતા રેપ વિથ મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા વલસાડમાં પડ્યા. જિલ્લાના જુનિયર અને ખાનગી ડોક્ટરો હડતાળ પર. તબીબોએ કલેક્ટર કચેરી સુધી યોજી વિરોધ રેલી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં IMAના તબીબો તેમજ આયુષ તબીબ હડતાળ ઉપર. લુણાવાડા શહેરના જવાહરબાગ ખાતે એકત્રિત થઈને કર્યો વિરોધ. જવાહરબાગ ખાતેથી યોજવામાં આવી રેલી.
આણંદ જિલ્લામાં આજે આરોગ્ય સેવાઓ બંધ. જિલ્લાના તમામ તબીબો એક દિવસની હડતાળમાં જોડાયા. જિલ્લાની તમામ હોસ્પિટલોમાં આજે ઓપીડી સેવાઓ બંધ. દ્વારકા જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ હોસ્પિટલ બંધ રાખીને રેલી. 100 જેટલા ડોક્ટરોએ જિલ્લા કલેક્ટર સમક્ષ આપ્યું આવેદન. સુરેન્દ્રનગરમાં સિંહશા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર ઉતર્યા મેદાનમાં. મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા આચરનારાઓ સામે ફાંસીની સજાની કરી માંગ. સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઈઆરએસ સિવિલથી યોજાઈ રેલી. આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગની સાથે વિરોધ પ્રદર્શન. મહિલા ડોક્ટરોને યોગ્ય સુરક્ષા મળી રહે તે માટે કરી માંગ. કોલકાતામાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુરમાં વિરોધના વંટોળ. બોડેલી તાલુકાના ડોક્ટરો ઉતર્યા હડતાળ પર. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી રહેશે બંધ. કોલકાતાની હતમચાવી દેનારી ઘટનાને લઈ આઈએમએ ડોક્ટરોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ. ગોધરાના વયોવૃદ્ધ તબીબ ડોક્ટર તૈયબ શાહેરવાલા થયા ભાવુક. કલેક્ટર અને ધારાસભ્ય તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરતા વૃદ્ધ તબીબ ચોધાર આંસુએ રડી પડ્યા. મોરબીમાં પણ આઈએમએ દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 24 કલાક હડતાળ પર ઉતરી ન્યાય અને સુરક્ષાની માંગ કરી. તબીબોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો. તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. કલકત્તા કેસ મામલે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારનું નિવેદન. આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી. પશ્ચિમ બંગાળમાં અવારનવાર આવી ઘટના બનતી હોવાનું પણ કહ્યું. ચંડીગઢ, તિરુવનંતપુરમ, મુંબઈ, બેંગલુરુ, આગ્રા સહિતના શહેરોમાં તબીબોની હડતાળ. વિવિધ હોસ્પિટલના તબીબોએ કોલકાતાની ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો. ન્યાય અને સુરક્ષાની માંગ સાથે ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખી. મોરબીમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો વરસાદ. શહેરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ